समाचारों में आगर बात करिए तो ओमिक्रोन ना वत्ता केस ने मामले हवे अहनाए सरकार ने पत्र लिखे होते वत्ता ओमिक्रोन नी सामे कड़क कामगिरी करवा माटे सूचनो आप्या। विदेश थी आवता मुसाफरों नू सघन चेकिंग अने टेस्टिंग करवा माटे सूचन करायु। एरपोर्ट पर ढीलाश जोवा मळे छे, मुश्केली सर्जी शके। पत्र लखी अहनाए गंभीरता दाखवा माटे सूचन कर्यु। खानगी होस्पिटल में दर्दीना सगाओने वेक्सिन वगर नो एंट्री। दर्दीना सगाए वेक्सिनना बे डोज लीधा हशे तो ज एंट्री मळशे। ओमिक्रोन माटे खानगी 80 होस्पिटल में 2500 बेड तैयार। પેસેન્જર્સ આવે છે તેનું સઘન તપાસ થવી જોઈએ। ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તો એનું કોવિડ ટેસ્ટિંગ જે પણ જે વધારે પડતા સંક્રમિત એરિયામાંથી આવતા હોય તેનું કરવામાં આવે છે। ત્યાં પણ થોડી અવ્યવસ્થા છે એટલે તેને પણ થોડી સ્ટ્રીમલાઇન કરવાની જરૂર છે। અને જે ડોમેસ્ટિક એરપોર્ટ પર પણ જે ચહલપહલ થાય છે તેમાં કોઈ પણ પ્રકારનું તેમાં ચેકિંગ થતું નથી હોતું, એટલે ડોમેસ્ટિક એરપોર્ટ પર પણ જતા કે આવતા દરેક દર્દીઓ દરેક પેસેન્જરોનું એ લોકોએ કોવિડ ટેસ્ટિંગનો રિપોર્ટ છે કે નહીં તેનું ખાસ ચેકિંગ કરવું જોઈએ। આ અમદાવાદ સિવાયના બીજા બધા બહારના એરપોર્ટોમાં આ ચેકિંગ થઈ જ રહ્યું છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ આ ચેકિંગ સઘન રીતે થવું જોઈએ તેવી અમારી સ્પષ્ટ માન્યતા છે અને તેના વિશે અમે ગુજરાત સરકારને એક પત્ર દ્વારા જાણ પણ કરી છે। વધુ વિગતો પ્રાપ્ત કરીએ સંવાદદાતા દીપક સોલંકી પાસેથી। દીપક, ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે આહનાએ ચિંતા વ્યક્ત કરી છે, સરકારને એક પત્ર લખ્યો કે આ પ્રકારના સૂચન છે તે આ પત્રમાં કરવામાં આવ્યા છે। ભાવિકા, જે ઓમિક્રોનની ચિંતા સમગ્ર લોકોને સતાવી રહી હતી ને ગઈકાલે જે પ્રકારે ગુજરાતની અંદર 9થી પણ વધારે કેસ જે છે તે સામે આવ્યા છે, જેમાં અમદાવાદની વાત કરીએ તો 5 કેસ જે સૌથી વધારે કેસ ગઈકાલે નોંધાયા છે ઓમિક્રોનના અને 5 દર્દીએ સારવાર લઈ રહ્યા છે, ત્યારે આહના જે છે અમદાવાદ હોમ એન્ડ નર્સિંગ સ્ટાફના જે તમામ એસોસિએશન છે તેના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને સરકારને સૂચન કરવામાં આવ્યું છે કે જે વધતો ઓમિક્રોન છે તેની ચિંતા વ્યક્ત કરી છે અને તેમના દ્વારા હવે કહેવામાં આવ્યું છે કે જે ટેસ્ટિંગ અને ચેકિંગ પ્રક્રિયા છે તે એરપોર્ટ પર વધારવામાં આવી જોઈએ, કારણ કે ઢીલાશ જે છે તે વ્યવસ્થા જોવા મળી રહી છે, અવ્યવસ્થા પણ એરપોર્ટ પર જોવા મળી રહી છે, જેના કારણે બહારથી આવતા મુસાફરો જે છે તે લોકોના કારણે સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે, તે તમામ બાબતોનું સૂચન જે છે તે આ લેટરમાં કરવામાં આવ્યું છે અને આહના દ્વારા સરકારને પત્ર લખી કહેવામાં આવ્યું છે કે જે કામગીરી છે તે એરપોર્ટ પર કડક કરવામાં આવે, કારણ કે હવે જે ત્રીજી લહેરની આશંકા છે ઓમિક્રોન સર્જી શકે છે તેના કારણે હવે કાર્યવાહી કરવી જોઈએ। બીજી તરફ દ્વારા એ નિર્ણય પણ કરવામાં આવ્યો છે કે જે દર્દીના સગાઓ છે તે ખાનગી હોસ્પિટલમાં હવે બંને વેક્સિનના ડોઝ નહીં લીધા હોય તો તે લોકોને એન્ટ્રી નહીં આપવામાં આવે, એટલે કે હવે દર્દીની ખબર કાઢવા જવું હશે તો તેમના દર્દીના સગાઓ જે છે તે બંને વેક્સિનના ડોઝ લીધા હશે કે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હશે તો જ તે લોકોને પ્રવેશ જે છે તે દર્દીના સગાની ખબર કાઢવા માટવામાં આવશે, એટલે કે હવે આના જે છે ખાનગી હોસ્પિટલો જે છે તેના દ્વારા તૈયારી આદરી દેવામાં આવી છે અને 80 હોસ્પિટલની અંદર 2500 બેડ જે છે તે ઓમિક્રોનની દહેશત થાય અને ઓમિક્રોનની દેખા દેખાય તો તેને લઈને કરવામાં આવશે, એટલે કે ક્યાંક હવે ખાનગી હોસ્પિટલો જે છે તે ચિંતામાં મુકાયું છે, કારણ કે જે રીતે ઓમિક્રોનના કેસ જે છે તે ગઈકાલથી વધ્યા છે અને આ પ્રકારની જો સ્થિતિ સર્જાય તો ક્યાંક ત્રીજી લહેર નક્કી આવી શકે છે તેવી શક્યતા પણ રહેલી છે અને આ જ તમામ બાબતોને લઈને હવે ખાનગી હોસ્પિટલ જે છે દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો છે। ભાવિકા, બિલકુલ દીપક, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો ઓમિક્રોનના વધતા કેસ મામલે અમદાવાદ હોમ એન્ડ નર્સિંગ એસોસિએશને સરકારને પત્ર લખ્યો છે, ઓમિક્રોન સામે કડક કાર્યવાહી કરવા માટે કામગીરી કરવા માટે સૂચન કરવામાં આવ્યું શકે છે, આવતા લોકો સઘન ચેકિંગ કરવામાં આવી આહનાએ સૂચન સરકારને પત્ર લખવામાં આવ્યો છે, ઓમિક્રોન અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે, ઉલ્લેખ છે કે ઓમિક્રોનના જે કેસ વધારો છે તેને પગલે આહના પણ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે અને સરકારને પત્ર લખીને કેટલાક કષ્ટોનો કરવામાં આવ્યા કાર્યવાહી કરવા માટે કામગીરી કરવા માટે સૂચન કરાયું છે।